પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ જિલ્લામાં આજથી નવા માધાપર પોલીસ સ્ટેશનનો આરંભ કરવામાં આવે છે. ભુજ શહેર બી ડિવિઝનમાંથી માધાપર પોલીસ સ્ટેશનને અલગ કરવામાં આવી છે, ત્યારે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આ પોલીસ સ્ટેશન પથકનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ જિલ્લામાંથી આજથી નવા માધાપર પોલીસ સ્ટેશનનો આરંભ કરવામાં આવ્યો છે. ભુજ શહેર બી ડિવિઝનમાંથી માધાપરા પોલીસ સ્ટેશન અલગ કરવામાં આવ્યું છે, ત્યારે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આ પોલીસ મથકનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માધાપરા વિરંગનાઓનું ગામ હોવાથી અહીં પ્રથમ પીઆઈ તરીકે મહિલા અધિકારી મુકાયા છે, સાથે જ પોલીસ સ્ટાફ પણ ફાળવણી દેવાયો છે. માધાપરાની જૂની દરબારી શાળામાં પોલીસ સ્ટેશન શરૂ કરાયું છે, જેમાં માધાપરા, નવાવાસ, જૂનાવાસ, વર્ધમાનનગર, નાગોર, બીટ અને લોડાઈ બીટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વર્ચ્યુઅલી ઉપસ્થિતિ રહી જણાવ્યું હતું કે પજિયાની તળેટીમાં સ્મૃતિવનનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે, જે બાદ દેશ વિદેશના પર્યટકો સ્મૃતિવનની ખૂબ જ મોટી સંખ્યામાં મુલાકાત લેશે, ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બની રહે તે માટે માધાપરા પોલીસ સ્ટેશન મહત્વરૂપ બની રહેશે. રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું કે માધાપરા ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહ્યું છે. એશિયાના સમુદ્ર ગામોમાં પણ તેની ગણના થાય છે. એનઆરઆઈ લોકોની સંખ્યા પણ વધુ છે, ત્યારે લોકોના માલ મિલકતની સુરક્ષામાં હવે વધારો થશે. પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ સિંઘે જણાવ્યું કે માધાપરા પોલીસ સ્ટેશનમાં 26 ગામોનો સમાવેશ કરાયો છે. નવું પોલીસ મથક શરૂ કરાતા કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે. આ પોલીસ મથક અધિકારી કર્મચારીઓ સહિત 58 મહેકમ ફાળવવામાં આવ્યું છે. માધાપરા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને કાયદાકીય પ્રશ્નોનો હવે સત્વરે નિકાલ આવશે. આ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કોરા, કચ્છ બોર્ડર રેન્જ પોલીસ મહાનિરીક્ષક જે આર મોથાલિયા, ડીડીઓ ભવ્ય વર્મા, ભુજ ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, ભુજ નગરપતિ ઘનશ્યામ ઠક્કર, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચાપલોત, આરડીસી કુલદીપસિંહ ઝાલા, સરપંચ પ્રેમિલાબેન અર્જણભાઈ ભુંડિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા. અલી મોહમ્મદ, જડેશ ટીવી, કચ્છ. માધાપર પોલીસ સ્ટેશન આજે જેનો ઈ શુભારંભ માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાથે કરવામાં આવ્યો છે. આ માધાપર પોલીસ સ્ટેશનમાં માધાપર ગામ સહિત ટોટલ 26 ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. માધાપરના આજુબાજુના ગામડાઓ, જેમાં બી ડિવિઝન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને પદ્ધર પોલીસ સ્ટેશનથી ગામડાઓ એમાં લીધા છે. આ પોલીસ સ્ટેશનની જરૂરિયાત આપણા માધાપર ગામ જોઈએ તો સૌથી આ વિસ્તારના અને સૌથી મોટું ગામ છે. પશ્ચિમ કચ્છ જિલ્લાનું પણ સૌથી મોટું ગામ છે. અહીંયા આપણે ઘણા એનઆરઆઈસ પણ રહે છે અને જે બનાવો અહીંયા બને છે, ગુનાઓ અહીંયા બને છે, એને વધુ અસરકારક રીતે આપણે પ્રિવેન્ટ કરી શકીએ અને ડિટેક્ટ કરી શકીએ, એના માટે આપણે આ પોલીસ સ્ટેશન ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. અહીંયા પીઆઈ કક્ષાના અધિકારી એઝ એસએચઓ ફરજ બજાવશે, એની મદદમાં એક પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ અને અધર સ્ટાફ લઈને ટોટલ 58 સ્ટાફ એમાં આપવામાં આવ્યા છે. હાલ એમાં આપણે 32 જણની નિમણૂક કરી છે. આફ્ટર ટાઈમમાં આપણે બીજા સ્ટાફની પણ નિમણૂક થશે. અને આ પોલીસ સ્ટેશનમાં જે ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યા છે, એ તમામ ગામડાઓ માં પોલીસ વહેલી તકે પહોંચીને ત્યાં રિસ્પોન્સ આપી શકે, ત્યાંના લોકોને વધુ ફોકસ કરીને આ વિસ્તાર ઉપર એમની પ્રોબ્લેમનું હલ કરી શકે, સોલ્વ કરી શકે એવી અપેક્ષા છે. તો આજે એક નવા પોલીસ સ્ટેશનની શરૂઆત આપણે કરી છે. હું આશા રાખું છું કે આપણે પોલીસ તંત્ર તરફથી આ વિસ્તારની પબ્લિકને ખૂબ એનાથી લાભ થશે, ફાયદો થશે.